દેશભરના નેશનલ હાઈવે એ દેશની જીવાદોરી છે અને આ જીવાદોરી હાલ બિસ્માર હાલતમાં છે. ગુજરાતના રાજકોટ જિલ્લાના જેતપુરથી ગોંડલ સુધીમાં નેશનલ હાઈવેની હાલત ખરાબ છે અને સાથે જ તેની ઉપર આવેલ તમામ પુલોની રેલિંગ પણ ભયજનક છે. ગમે ત્યારે અકસ્માત થાય તેવા છે ત્યારે આ પુલ અને રેલિંગ અને નેશનલ હાઈવે રિપેર કરવાની માંગ ઉઠી છે. પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી અને બે જવાબદાર નિર્ભરની જેમ જોઈ રહ્યા છે. જેતપુરની ગોંડલ સુધી 14 જેટલા પુલોની રેલિંગ જોખમી બની ચૂકી છે. રાજકોટ જિલ્લાના જેતપુરથી પસાર થતા નેશનલ હાઈવેની હાલત ખૂબ જ ખરાબ છે. રોડ તો તૂટીને ભંગાર હાલતમાં છે, જેમાં વાહન ચાલકોને ચાલવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ત્યારે તેનાથી પણ ખૂબ જ ખરાબ હાલતમાં હોય તો તે છે નેશનલ હાઈવે ઉપર આવેલ પુલોની હાલત છે. ગોંડલથી જેતપુર સુધી તો રોડ અને રોડ ઉપર બનાવેલ પુલો અને રેલિંગ ખૂબ જ નબળા પાડવા સાથે તૂટી ગયા છે અને જોખમી બની ચૂક્યા છે. પુલની બંને તરફની સુરક્ષા માટેની રેલિંગ પણ તૂટી ગઈ છે. સાથે જ પુલ ઉપર જે RCCની બીમ સાથેની બેરિકેડ બનાવવામાં આવી છે તે પણ તૂટી ગઈ છે. આવા 14-15 જેટલા પુલો જેતપુર અને ગોંડલ સુધીમાં છે, જેમાં જગવિખ્યાત વીરપુર પાસેની વાત કરીએ તો અહીં આવેલ 3 જેટલા પુલો જોતા આશ્ચર્ય થયા વગર ન રહે. અહીં આ પુલો ઉપર રાત્રિ દરમિયાન અનેક વખત અકસ્માત થઈ ચૂક્યા છે. અનેક વાહનો અને ટ્રક રેલિંગના હોવાથી પુલની નીચે પણ ખાબક્યા છે અને સાથે લોકોના મોત પણ નિપજ્યા છે. આ જોખમી પુલો બાબતે આ નેશનલ હાઈવે ઉપર આવેલ તમામ ગામડાના આગેવાનો અને સરપંચોએ અનેક લેખિત અને મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે. આમ છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે આ નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા રાહદારીઓ પણ પુલની હાલત જોઈને ચિત્કારી ઉઠે છે. પુલ ઉપર RCC અને લોખંડની રેલિંગની જગ્યાએ લોખંડના બેરલ મૂકીને રેલિંગ બનાવી છે. લોખંડના બેરલને પ્લાસ્ટિકની રિબિન બાંધીને રેલિંગ બનાવી છે ત્યારે રાહદારીઓ પણ રોષે ભરાય છે અને સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા મસ મોટા ટોલ બાબતે ગુસ્સે થાય છે અને પ્રશ્ન કરે છે કે બહુ મોટા ટોલ લેવા છતાં પણ સરકાર કે ટોલ ઉઘરાવતી કંપનીઓ શા માટે રોડનું મેન્ટેનન્સ નથી કરતી? જો સારા રોડ ન આપવા હોય તો ટોલ પણ ન લેવો જોઈએ તેવો સૂર રાહદારીઓનો નીકળે છે. રાજકોટના જેતપુરમાં પસાર થતા નેશનલ હાઈવે વેસ્ટ ગુજરાત એક્સપ્રેસ વેની હેઠળ આવે છે અને તેનું જાળવણીનું કામકાજ LSMS મેન્ટેનન્સ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે અને LSMS મેન્ટેનન્સ લિમિટેડ અહીં આ રોડ ઉપર 2 ટોલ પ્લાઝા પણ ચલાવે છે અને મોટો ટોલ પણ ઉઘરાવે છે. આમ છતાં તેઓ દ્વારા છેલ્લા 1 વર્ષથી બિસ્માર પુલોનું સમારકામ કરવામાં આવતું નથી. જ્યારે તેના જવાબદાર અધિકારીઓ મીડિયાની સામે આવતા પણ ન હતા ત્યારે ટોલ પ્લાઝાના મેનેજર આ પુલોનું કામ જલ્દી શરૂ થશે અને લોકોની સુરક્ષા માટે અમો કામ કરીએ છીએ તેવો જવાબ આપીને હાથ ખંખેરવાનો પ્રયત્ન કરેલ હતો. લોકોની સુરક્ષા માટે સરકાર મોટા મોટા ટેક્સ ઉઘરાવે છે ત્યારે સામે લોકોને સુવિધા પણ આપી તે પણ એક તેમની ફરજ છે. જે જોતા જેતપુરથી ગોંડલના નેશનલ હાઈવે ઉપર લોકોને કોઈ જાતની સુરક્ષા નથી મળતી તો અહીં ટેક્સ પણ લે તે જરૂરી છે. સાથે જ લોકોની સુરક્ષા માટે યોગ્ય કામગીરી કરે તે પણ જરૂરી છે. હું વીરપુર ગામનો સરપંચ નારાયણભાઈ જાદુભાઈ ઠુંગા મારું નામ છે. હું સરકારશ્રીને હાઈવે ઓથોરિટીને મારી રિક્વેસ્ટ છે, વિનંતી છે કે ટોલ નાકાથી ગોંડલ સુધીમાં 20 પુલિયાના રેલિંગો તૂટી ગયેલી છે, અકસ્માત થવાનો ભય છે, માથે ચોમાસું છે, અકસ્માતની અંદર કેટલાય માણસો મરી જાય છે, કેટલાય લાગે છે અને ચોમાસાની અંદર વરસાદની અંદર કોઈને દેખાય ન દેખાય તો આ રેલિંગો રિપેર કરવા માટે હાઈવે ઓથોરિટીને 2-3 વાર રજૂઆત કરી. માન્ય સાંસદ શ્રી રમેશભાઈ ધડુકને રજૂઆત કરી તો આમાં કોઈ ધ્યાન આપતું નથી અને હાઈવે ઓથોરિટીને વિનંતી, સરકારશ્રીને વિનંતી કે આ પુલિયાની જે રેલિંગો તૂટી ગયેલી છે 15-20 પુલિયાની, એ વહેલીમાં વહેલી તકે રિપેર કરાવે એવી મારી સરપંચ તરીકેની રિક્વેસ્ટ છે. મુશ્કેલી 100-100% છે. મોટો મોટો ટ્રાફિક અહીંયા છે, 100-100% મુશ્કેલી છે. આ લોકો કોઈ ધ્યાન નથી આપતું, પૈસા ઉતરાવવામાં સમજે છે, કોઈ ધ્યાન આપતું નથી. બરાબર છે, અહીં અકસ્માત એવડા થાય છે. જેતપુર અત્યારમાં ચારક ઠેકાણા હું નીકળો એમાં ચારક ઠેકાણા આવી રીતના પટકા મારેલા છે. એનું કાંઈક સોલ્યુશન તો હોવું જોઈએ. આના કેટલા ટાઈમથી છે, આજકાલ અહીંયા ખટારો પડી ગયો છે, આગળ ખટારો પડી ગયા, દૂધની ગાડીઓ પડી જાય છે, કોઈ જોતું નથી અને રાતના તો ફૂલે ફૂલ તકલીફ છે. નાના વાહનો માટે મોટા મોટી તકલીફ છે. ગોંડલથી લઈને જેતપુર સુધીમાં જે રોડની રેલિંગ અને જે પુલની તૂટેલી અવસ્થામાં છે તેમના માટે એને રિપેરિંગ કામ માટે અમારા તરફથી એવા પ્રયત્નો થઈ રહ્યા છે કે જલ્દીથી જલ્દી રિપેરિંગ એનું થાય. એને વર્ક અને એનું કામગીરી એની પ્રોસેસમાં છે અને અમારી કંપની અને અમારા નેશનલ હાઈવે તરફથી બી એ કામગીરીની આગળ પ્રોસેસમાં છે અને અમે પણ જે ઈચ્છી રહ્યા છીએ કે જલ્દીથી જલ્દી પબ્લિકની સુરક્ષા અમે કરી શકીએ. એના લીધે અમે એ પ્રોસેસ ચાલુ છે અને અમે ટૂંક સમયમાં જલ્દીથી જલ્દી એનું કામકાજ શરૂ કરી દઈશું અને હાલમાં જે
पुल जेटला भी जेटला पण तूटेला छे अने रेलिंगो तूटेली छे त्यां आगळी ड्रम अने ए बीजी सेफ्टीना बेरिकेड मूकी अने अमे त्यां सेफ्टी प्रोपर करी रह्या छे अने अमारी जे पेट्रोलिंग गाड़ी जे छे ए 24/7 मां राउंड मारी रही छे अने सेफ्टीनुं ध्यान राखी रही छे अने मे અમારા બનતા પ્રયત્ન વધારે વધારે એ કરીશું કે જલ્દીથી જલ્દી આનું કામ શરૂઆત જલ્દી થાય. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર.